हेलो, મારો અવાજ આવી રહ્યો છે બરાબર? હેલો, હું રાહ જોઈ રહી છું. મિત્રો થોડા જોડાય. 5 વાગ્યા છે અને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે કર્મા ફાઉન્ડેશનના આ પેજ ઉપરથી સહારા ઇનિશિયેટિવના પ્રેસિડેન્ટ તરીકે હું વિરાજ પટેલ આપ સૌની સમક્ષ આજે અ વન્ડરફુલ લેટર ફ્રોમ સિનિયર સિટીઝન્સ, એટલે કે વડીલોએ લખેલો પત્ર, એ રૂપે આજે વાર્તાલાપ કરવા જઈ રહી છું. બહુ જ ફોર્ચ્યુનેટ છું કે છેલ્લા 16 વર્ષથી વડીલોના વિશ્વમાં જીવવાની તક મળી છે અને એને લઈને ઘણા બધા અનુભવો, વડીલોની વ્યથા, વેદના, ઘણું બધું જાણવા સમજવાનો મોકો મળ્યો છે. તો હું રાહ જોઈ રહી છું કે આપ સૌ મિત્રો જોડાઓ અને પછી આખી આ કાર્યક્રમની શરૂઆત કરીએ. જે પણ જોડાઓ, પ્લીઝ, હું ઓડિબલ છું કે નહીં, હું આપને બરાબર મારો અવાજ આવી રહ્યો છે કે નહીં એની મને ચોક્કસ જ હેલ્પ કરશો જણાવીને આપની કમેન્ટમાં કે હું તમને પ્રોપર મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે. આપની કમેન્ટ્સ થકી જ મને ખબર પડશે કે આપ મારી સાથે જોડાયા છો અને જેમ મિત્રો જોડાય એ પ્રમાણે પછી આપણે આગળ વધી શકીએ. હા, હેલો કેતકીબેન, મારો અવાજ આપને બરાબર સંભળાતો હશે એવી આશા રાખું છું. ક્યાંય કોઈ ગડબડ હોય તો ચોક્કસ જ કહેશો, તો એ રીતે આપણે સેટ કરી શકીએ. કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપરથી આજે આપણે વરિષ્ઠ નાગરિકોનો જે મનની વાત છે એને એક પત્ર સ્વરૂપે એમના બેહાફમાં હું એમની વાતને આપ સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. અને સંવેદનાઓની વાત છે તો ક્યાંક વાત કરતાં કરતાં એવું પણ લાગે કે હું, એટલે કે વિરાજ, આપના સમક્ષ વાત મૂકવા માંડું, તો એના માટે હું અત્યંત ક્ષમા પ્રાર્થું છું કે આપ સંવેદનાની ઉપર વધારે ધ્યાન આપશો. આપણે થેન્ક યુ મિતાલીજી, થેન્ક યુ સો મચ. અરે વાહ, થેન્ક યુ કેતકીબેન, કારણ કે મેં જ્યારે 19 તારીખે એક સંવાદ કર્યો લાઈવ ત્યારે થોડુંક મારા તરફથી ઓડિયોનો પ્રોબ્લેમ હતો, એટલે મને એવું થયું કે પહેલાં હું ઓડિયો ચેક કરી લઉં. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધીસ કોઓપરેશન કે આપે મને આટલી હેલ્પ કરી અત્યારે. મારી સાથે જોડાયેલા રહેશો એવી આશા છે. બસ એક થોડાક મિત્રો વધારે જોડાઈ જાય એટલે આપણે આજના આ સેશનની શરૂઆત કરીએ. કેતકીબેન, મિતાલીબેન, થેન્ક યુ. વરિષ્ઠ નાગરિકો માટેનો આ જે સેશન અમે કરી રહ્યા છીએ કર્મા ફાઉન્ડેશન દ્વારા, જે છેલ્લા કેટલાય વર્ષોથી એમના માટેની જે રિક્વાયરમેન્ટ્સ હોય ડેલી રૂટીન્સમાં, વૃદ્ધાશ્રમની અંદર કે કોઈ પણ સંસ્થામાં કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર, એને કર્મા ફાઉન્ડેશન બહુ જ સારી રીતે પૂરી પાડવાની કોશિશ કરી રહ્યું છે. અને સાથે સાથે આ મહામારીનો જે સમય આવ્યો છે એમાં ઓનલાઈન માધ્યમથી પણ અમે એમના માટે કંઈક કરી શકીએ, એમની વાતો સમાજ સુધી પહોંચાડી શકીએ અને એમના થકી, સમાજના સાથ થકી સહારા ઇનિશિયેટિવના નેજાની છે કર્મા ફાઉન્ડેશન. વડીલો તેમજ દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, જે શિશુગૃહમાં બાળકો છે, પછી ગરીબી રેખાની જે જીવતા બાળકો છે, બહેરા મૂંગા બાળકો છે, એ બાળકો માટે અને સિનિયર સિટીઝન્સ માટે કંઈક સારું કાર્ય કરી શકીએ, જે આપ સૌના સાથ સાથે જ શક્ય બનવાનું છે. અચ્છા, આપ મહુવામાં છો? બહુ સરસ કેતકીબેન, તમે ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો ત્યાં. આજે સમાજમાં આપણને બધી જ પ્રકારે જે વિકાસ દેખાય છે, ચોક્કસ જ યુવાધન છે જે દેશને વિકાસના માર્ગ ઉપર મૂકે છે, પણ આજના જે વરિષ્ઠ નાગરિકો છે
એ આજથી 30 વર્ષ પહેલાંના યુવાનો જ હતા. તો બસ સમાજમાં વડીલો ક્યાંક કુરાણે ન મુકાઈ જાય અને એ સમાજનું અભિન્ન અંગ બની રહે ને એમના અનુભવો થકી આજનું યુવાધન ઓર હોશિયાર બને, સમજદાર બને અને પછી દેશને વધારે પ્રગતિના પંથે મૂકે એવા આશય સાથે કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવે એમની રોજિંદી જરૂરિયાતોની સાથે એ લોકો સમાજ માટે કેટલા જરૂરી છે એ વિષય ઉપર વિચાર કરી અને અવનવી પ્રવૃત્તિઓ યોજવાનું શરૂ કર્યું છે. અને મને બહુ જ ખુશી છે કે એનો હું એક ભાગ છું. બસ એક 5-1 મિનિટ આપણે હજુ રાહ જોઈએ, આપણી સાથે બીજા કોઈ મિત્રો થોડા જોડાઈ જાય અને પછી આપણે આપણા સેશનની શરૂઆત કરીએ. મને સૌથી વધારે ખુશી એ વાતની છે કે તમારા જેવા જે મિત્રો છે એ લોકો વડીલો માટે વિચારે છે અને વડીલો માટેના સેશન માટે આટલો સમય કાઢી અને અમારી સાથે જોડાયા છે. આપ ચોક્કસ જ આપના જે આપ કાર્ય કરો છો એની માહિતી અહીંયા કમેન્ટમાં આપી શકો છો અને આપને આ સેશનના અંત સુધીમાં અમારું ઈમેલ આઈડી પણ મળી જશે કે હજુ આપણે વડીલો માટે કેવા પ્રકારના કાર્યો કરી શકીએ કર્મા ફાઉન્ડેશનના નીજાની છે તો આપ અમને મેઇલ દ્વારા જણાવી શકો. અને તમે અહીંયા કમેન્ટ્સમાં પણ પ્રશ્નો હોય, કોઈ વડીલની વ્યથા હોય અથવા તો વડીલે કંઈક સારું અચીવ કર્યું હોય એવી કોઈ પણ વાતને અહીંયા ચાલુ સેશન દરમિયાન પણ આપ કમેન્ટ કરી શકો છો જેને આપણે આપણી વાતમાં આગળ વણતા જઈશું. આઈ ગેસ 5:02 થઈ છે, આપણે 5:05 સુધી રાહ જોઈએ છે. તમે તમારા ફ્રેન્ડ્સને પણ આપણા સેશનમાં ઇન્વાઇટ કરી શકો છો જેથી કરીને વધારે લોકો સુધી વડીલો માટેની આ વાત પહોંચી શકે. કર્મા ફાઉન્ડેશનના વિષયમાં આપે જાણ્યું હશે, અમારા પેજ ઉપર દરેક અમારી એક્ટિવિટીની માહિતી છે જ, પરંતુ સમય છે તો ફરી એકવાર હું કહી દઉં કે જુદા જુદા સમાજના જેટલા પણ અડી શકાય અને અસર કરાવી શકાય એવા ક્ષેત્રો માટે કર્મા ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે, જેમાં રાઇટ ટુ ક્લીનલીનેસ છે, પ્રયાસ, જીવન સૃષ્ટિ, અગેન્સ્ટ ડિપ્રેશન, પીઆઈ ક્લબ, સાયન્સ ક્લબ, એટલે ઘણા બધા આયામોને સ્પર્શી રહ્યું છે કર્મા ફાઉન્ડેશન. સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને આપના જેવા મિત્રો થકી, જેની અમને ખૂબ જ ખુશી છે. ખૂબ જ સુંદર વાત છે કેતકીબેન, આપ ગ્રામ નિર્માણ સમાજ મહુવાના એનજીઓ સાથે જોડાયેલ છો, ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો. ઈશ્વર આપને આ કાર્ય કરવાની હંમેશા શક્તિ આપે અને સફળતા આપે. હવે 1 મિનિટ આપણે હજુ રાહ જોઈ રહ્યા છીએ, આપણી સાથે હજુ બીજા મિત્રો જોડાઈ જાય. નમસ્કાર, હું વિરાજ. કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપરથી આજે આપ સૌ સમક્ષ આપણા સમાજમાં, આપણા જ ઘરમાં, આપણી જ સરાઉન્ડિંગ રહેતા વડીલો, વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન્સ, 60 વર્ષ ઉપરના વૃદ્ધ, જે પણ આપ એમના માટે શબ્દ પ્રયોગ ઉચ્ચારતા હો કે વિચારતા હો, તે તમામની વાતો, જેઓ સાવ જ લાચાર પરિસ્થિતિમાં છે તેવા વડીલો, જેઓ બીમાર છે, કોઈ ચાલી નથી શકતા, કોઈને સાંભળવાની તકલીફ છે, કોઈને જોવાની તકલીફ છે, એન્ડ ઘણા લોકો એકલા છે ઘરમાં, કારણ કે ઈશ્વરના આદેશથી જોડી તૂટી ગઈ હોય અને કોઈ એકલું હોય, કોઈ મરજીથી એકલું હોય,
कोई घर में कपल सीनियर सीटिजन है ज्या बाळको नथी अथवा तो जुदा रहे छे कोईपण कारणोसर, तो अमुक एवा नसीबदार कुटुंबों पण छे कि ज्या वडीलो चार चार पेढ़ी ने एक साथ जीवी ने मानता होय। एनी साथे साथे अपनी समाज में छे वृद्धाश्रमों के ज्या वडीलो समूह में जीवे छे आ महामारी ना समय में, इटले दरेक वडीलनी व्यथा कथा जुदी होय शके, दरेकनी मस्ती जुदी होय शके, दरेकनी मूंझवणों जुदी होय शके, उमर प्रमाणे एनी सामाजिक अत्यारे जे व्यवस्था माळखू छे एना प्रमाणे, साथे साथे एमनी पोतानी शारीरिक अने मानसिक क्षमता प्रमाणे। तो आवा दरेके दरेक वडीलनी वातमां अमुक वस्तुओ कॉमन होय अने अमुक जुदी जुदी। तो आजे आ कार्यक्रमना माध्यम थकी कर्मा फाउंडेशननो एक नम्र प्रयास छे के समाजमां जे बाजूमां मुकाई गयेलो आ उमरनो वर्ग छे जेने आपणे वृद्ध, घरडा, सीनियर सिटिजन्स, वरिष्ठ के रिटायर्ड पीपल एवा शब्दोथी नवाजीए छीए, अपना घरना नाना नानी, दादा दादी, कोई पण। तो आ लॉकडाउन में पोताना जीवन ने छेल्ला बे महीना थी साचवीने डरता डरता जे लोको बे महीनानो समय पसार करी रह्या छे अने हजू लॉकडाउन खुली गयु छे पण वडीलो माटे हजू लॉकडाउन ज छे, कारण के ए उमरना आवेली व्यक्तिओ छे के जेने आ महामारीनो जे समय छे ए सौथी वधारे असरग्रस्त करी शके छे, माटे એ લોકોને હજુ વધારે સમય સુધી ઘરમાં રહેવાનું છે। જે લોકો એકલા હશે એ બીમાર ન થઈ જાય ડરથી ઘરમાં રહેશે, અને જે લોકો સંયુક્તમાં હશે એ લોકોને ઘરમાં યુવાનો હોવાને કારણે બહાર નીકળવાની જરૂર નથી અને કોઈ નીકળવા નહીં દે, પણ આ બધામાં પણ એમને પણ ઈચ્છાઓ છે, એમને પણ તકલીફો છે, એમને પણ મૂંઝવણો છે, એ કેવા કેવા પ્રકારની હોઈ શકે। ચોક્કસ જ આપણે સૌ આપણા ઘરના વડીલને જોતા હોઈએ અને એના સ્વભાવ પ્રમાણે આપણને સમજ પડે કે આટલી જરૂરિયાત હોય, પણ અમારી જગ્યા ઉપરથી અમે સમાજમાં વસતા, આપણી વચ્ચે વસતા, જુદી જુદી સંસ્થાઓમાં વસતા વરિષ્ઠ નાગરિકોના અત્યારે મનોદશા શું હોઈ શકે અને એમને અત્યારે કેવું લાગતું હોઈ શકે, એમની સાથે વાત કરીને થોડી આટલા વર્ષોના અનુભવને લઈને થોડી વિગતો ટાંકી છે, જે આપ સમક્ષ હું વરિષ્ઠ નાગરિક થઈને એક પત્ર થકી આપની સાથે વાતચીત કરવા જઈ રહી છું। આશા છે આપ જોડાયેલા રહેશો। તો વડીલ પૂછે છે કે તમે સૌએ હસતા ખીલેલા તાજી સવાર જેવા માસૂમ બાળકનું સ્મિત જોયું છે? બધાએ જ જોયું હશે। મારું સ્મિત પણ એટલું જ માસૂમ છે। ફરક એટલો છે કે નવું જન્મેલું બાળક એક નવી ખુશાલી લઈને આવે છે અને અમારા જેવા વરિષ્ઠ થયેલા ચહેરા ઉપર કુમાશ નહીં પરંતુ જીવનના અનુભવો થકી પડેલી કરચલીઓવાળા નાના બાળકની આંખોમાં જે ચમક હોય છે ત્યારે અમારી આંખોમાં જીવનભરના જોયેલા સંઘર્ષો, સંજોગો સાથે સાથે બાળકોની કામયાબીની ખુશી, એટલે એક આંખમાં હર્ષાશ્રુ અને બીજી આંખમાં વેદના, પણ ચમક તો હજુ બરકરાર છે, બસ ધારીને જોવાની જરૂર છે। અને હા, જે અમારું સ્મિત છે ને એ તો પેલા નાના નિર્દોષ બાળક જેવું જ છે, કારણ કે દાંત તો એના મોઢામાંય નથી હોતા અને આજે અમારા મોઢામાં પણ નથી, પણ બસ ફરક એટલો છે કે નવા જન્મેલા બાળકને લોકો એકીટશે જોયા કરે છે અને અમારા જેવા ચહેરાની સામે કોઈ એક ટક નજર પણ નથી નાખતું। માટે જ આજે કહેવાનું મન થાય છે કે આવ મારી પાસે બેસ, આવ મારી પાસે બેસ
બે વાત સંભળાવું. આવ મારી પાસે બેસ, બે વાત સંભળાવું, જિંદગીની ચોપાટની આ બાજી શીખડાવું. કદાચ તું જુવાન છે, હા તું જુવાન છે, પણ અમારા દાંત વગરના મુખમાંથી લોચા વળી જતી જીભ અને તેને કારણે કાલા ઘેલા ઉચ્ચારો તને એટલા કર્ણસ્પર્શી નથી લાગી રહ્યા અને એટલે જ તને નથી સમજાતા. તારો વાંક નથી, વડીલ હંમેશા માફી આપે છે. તારો વાંક નથી કારણ કે મને નહોતા સમજાતા. મારા માતા પિતાના એ ધ્રુજતા અવાજે કહેવાતા એ અનુભવો ને આજે એ જ જગ્યાએ અમે ઊભા છીએ, તારો વાંક નથી. હા, આજે વરિષ્ઠતાની પડાવે આવીને ઊભેલો એક હું. જ્યારે અમે યુવાન હતા ત્યારે કદાચ અમે પણ અમારા માતા પિતાની વેદના સંવેદનાને નહોતા સમજી શક્યા, કારણ કે સમય નહોતો. પણ આજે અમારા જીવનમાં ને તમારા જીવનમાં આ મહામારીનો સમય ખરેખર જ દુઃખદાયી છે, પણ સાથે સાથે આપણને બંનેને એકબીજાની ઓળખાણ થાય ને એના હેતુ આવ્યો છે. અને માટે જ મેં કહ્યું કે આવ મારી પાસે બેસ, કારણ કે આજે તારી પાસે સમય નથી એવું કોઈ જ બહાનું નથી. આજે મારી પાસે અને તારી પાસે બંનેની પાસે સમય જ સમય છે. તમને લાગશે કે શું કહેવા જઈ રહ્યા છે આજના વરિષ્ઠો આપણને, એ લોકો શું માંગે છે આપણી પાસે, ક્યારે વિચાર્યું છે? એમનું બાળક જન્મે ને એક પરણિત કપલ જે હોય દાંપત્ય જીવનની શરૂઆત કરે અને માતા માતૃત્વને ધારણ કરે ત્યારે તો યુવાન હોય છે, પણ બાળક જન્મે છે અને જન્મથી લઈને મોટું થાય ત્યાં સુધી માતા પિતાની નજર એના પરથી હટતી નથી. એ પડી જશે તો, એને વાગી જશે તો, એને શું બનાવીશું, એને શું બનવું છે, એને શું ખાવું છે, એને શું ગમે છે, એને શું પહેરવું છે. એ લોકો સતત એક માતા પિતા તરીકેની જવાબદારી બજાવતા બજાવતા તમારી ઉપર નજર નાખીને બેઠા છે. પરંતુ જ્યારે તમે યુવાન થાઓ છો, જુદા જુદા શોખમાં અને પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા થાઓ છો, મા બાપ છે એમની જરૂરિયાતોને સાચવો છો, પણ મૂળભૂત વાતોનું શું? શું આપણે નાના હતા ત્યારે ફક્ત આપણને બે ટાઈમ જમવાનું અને જરૂરિયાતની વસ્તુઓ આપી દીધી હોત, પણ માનો સ્પર્શ ન મળ્યો હોત, પિતાનો હુંફાળો હાથ ન ફર્યો હોત, તો બચપન કેટલું અધૂરું લાગત? તો આજે એક વડીલ તરીકે અમારા બધા જ વડીલોની વાત રજૂ કરું તો બસ સતત ને સતત તમારી જ સામે જુવાન હતા તમારા માતા પિતા અને આજે અમે વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અમારી દરેકે દરેક વસ્તુ પર નજર ન નાખો તો કાંઈ નહીં, પણ એક નજર તો નાખો. આ સમાજની અંદર બધા જ વડીલોની આવી દશા છે એવું હું નહીં કહું, કારણ કે ઘણા એવા સમૃદ્ધ સંસ્કારી સમજદાર એવી આવનારી નવી પેઢીઓ છે કે જે પોતાના મા બાપનું મહત્વ સમજે છે, એમની ટેકન કેર કરે છે પ્રોપરલી, એમને સમય આપે છે, એમના માટે વિચારે છે, પોતાની સાથે જ રેસ્ટોરન્ટમાં લઈ જાય છે, પોતાની સાથે બહાર પ્રવાસ ઉપર જાય કે પિકનિક પર જાય કે વેકેશન પર જાય તો સાથે રાખે છે, મૂવીઝ જોવા લઈ જાય છે. એટલે આપણે આ વાત બધા જ નાગરિકો માટે લાગુ નથી પાડતા, પરંતુ આ સમાજની
वास्तविकता छे कि आपणा समाजमां एवा घणा वडीलो छे के जेमना प्रत्ये दुर्लक्ष सेवाय छे अने ए लोको बीजू कंई ज नथी मांगता, बस प्रेम हूँफ अने थोड़ो समय मांगे छे आपणो। लॉकडाउनना समयमां दरेके दरेक जे वरिष्ठ छे एनी परिस्थिति जुदी छे, એની તકલીફો જુદી છે, એની મૂંઝવણો જુદી છે, પરંતુ તે છતાં એ સમજીને કે ડરીને ઘરમાં છે। અને અત્યારે આપણા સમાજની અંદર એમના તરફથી આ સૌથી મોટું યોગદાન છે કે તેઓ બહાર નીકળી અને પોતાના સ્વાસ્થ્યને ગંભીર રીતે હાનિ નથી પહોંચાડી રહ્યા, સાથે સાથે ઘરમાં રહી અને જે રીતે પણ મદદરૂપ થઈ શકાય એવી મદદરૂપ થવાની કોશિશ કરે છે। આ સમયની અંદર જે લોકડાઉનનો માહોલ છે એમાં વૃદ્ધાશ્રમોમાં થોડીક વિપરીત પરિસ્થિતિ છે। જેમ કે સમાજમાં આપણી સાથે રહેતા વડીલો બહાર ફરતા હતા, જતા હતા, અને વૃદ્ધાશ્રમમાં કોઈની વર્ષગાંઠ આવી કે કોઈની શ્રદ્ધાંજલિ આવી તો બહારથી લોકો એમને મળવા જતા હતા, જન્મદિવસની ઉજવણી ત્યાં થતી હતી, ઉત્સવો ઉજવાતા હતા, તો એ લોકો બહુ જ આનંદના માહોલમાં પોતાની જીવનને માણતા હતા। આ લોકડાઉનના સમયમાં એ માહોલ નથી રહ્યો, પણ સાથે સાથે એ લોકો સાથે જ છે। આજે કોઈપણ વૃદ્ધાશ્રમમાં 30, 40, 50, 100 કે 200 જેટલા પણ વડીલો હોય એમને એકબીજાની હૂંફ છે, એકબીજાનો સધિયારો છે। પણ જે વડીલ એકલા છે, જે બહાર નીકળીને ચાર મિત્રોને મળતા હતા, એ આજે ઘરની ચાર દિવાલોમાં લોકડાઉન છે, તો એની પરિસ્થિતિ જુદી છે। એટલે વૃદ્ધાશ્રમના વડીલોની દશા શું હશે એમ આપણે બધા જ વિચારી લેતા હોઈએ છીએ, પણ અત્યારે સમાજમાં એકલા રહેતા વડીલો, તમારા બ્લોકમાં રહેતા, તમારા ફ્લેટની આજુબાજુમાં રહેતા, તમારી સોસાયટીમાં રહેતા વડીલને ખાલી પૂછજો કે કેમ છો, કારણ કે એમની દશા અત્યારે થોડીક વધારે વિકટ છે। અંદરથી ડર છે, કંઈ થશે તો કોણ કરશે। આજે ફેમિલીમાં પણ હોઈએ છીએ સાથે, પણ આ મહામારીમાં જો કોઈ સપડાય છે તો આપણે એની મદદ નથી કરી શકતા। તો વિચારો કે આજે એકલા રહે છે એમનો ડર કેટલો હશે। સાથે સાથે એક વાત યાદ આવી મને, આવી જ વડીલોની, જે બીમાર છે અને આપણને ખબર છે કે એ બેડરિડન છે, એમને એક સરસ જગ્યા આપી દો, એ સૂઈ ગયા છે, એમને દવા આપી દો, એમની ટેકન કેર કરી લો, ખૂબ જ સારી વાત ને ખૂબ જ ઉદાત્ત ભાવના છે આપણી જે સામાજિક વ્યવસ્થા છે, જે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા છે એ અવર્ણનીય છે અને ઉચ્ચ કોટીની કહી શકાય। બીજા દેશો કરતાં ભારત દેશમાં આ સંસ્કૃતિ હજુ આપણે બરકરાર રાખી છે એ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે। પણ એક આંટી બીમાર હતા અને બે માળનો બંગલો હતો, તો એમને બીજા માળે બહુ જ સરસ મોટો રૂમ આપ્યો, ત્યાં ટીવી છે, એસી છે અને બધી જ એમની સગવડતા સચવાય એવા સાધનો સાથેનો એ રૂમ છે। પણ એ બાએ એમના દીકરાને કહ્યું કે મને બાલ્કનીમાં મારો પલંગ મૂકી આપો, એટલે કે વરંડામાં જે એમના નીચેના માળે હતો। તો દીકરો, કે તને આટલો અલગ રૂમ આપ્યો છે, તારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટે, અને તારે નીચે ખુલ્લા પેલા વરંડામાં આવવું છે? તો કે હા, મને વરંડામાં મારો બેડ કરી આપો। વહુ કે લોકોને જગ્યા નથી મળતી હોતી વડીલો માટે ઘરની અંદર, આપણે એક આખો અલાયદો રૂમ આપ્યો ને બા આવું કેમ કરે છે? પણ દીકરો પ્રેમાળ, એને થયું કે માં આટલું કહે છે તો પલંગને વરંડામાં મૂકતા વાર કેટલી, અને એણે પોતાની મમ્મીનો પલંગ પોતાના ઘરમાં એન્ટ્રન્સ પાસેના વરંડામાં મૂકી આપ્યો। બા એની પર બેઠા, બે દિવસ તો બેસી જ રહ્યા અને બધું જોયા કર્યું। અચાનક ત્રીજા દિવસે દીકરાની નજર પડી કે બા જાતે પલંગમાંથી ઊઠી અને ઝાંપા સુધી ગયા, જાતે જાતે ચક્કર મારવા માંડ્યા ગાર્ડનમાં, ખુશ રહેવા લાગ્યા, જતા આવતા દીકરાને જય શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા,
दीकराना बाळको स्कूले जाय तो एमने वाल करवा लाग्या, बाळको आवीने दादीने गळे वळगवा लाग्या। अने धीरे धीरे एकाद अठवाडियामां तो बा एमनी जाते एटला स्वस्थ थवा मांड्या कि दीकरानी वहुने पण थयुं कि बे महीनाथी ऊपर अलायदा रूममां बा छे, एमनी तबियतमां कोई फरक नहोतो देखातो। अने अचानक शुं थयुं, आपणे एमने वरंडामां लाव्या અને બા સ્વસ્થ થવા લાગ્યા। એક દિવસ સાંજે દીકરો આવતો હોય છે અને પૌત્ર બૂમ પાડે છે કે બા મારો દડો ફેંકો ને, તો દીકરો પોતાના દીકરાને કહે છે કે બેટા બા ઉંમરવાળા છે, આપણાથી એમને તમારાથી એમને આવી રીતે દોડાવાય નહીં। તો દીકરો કે પપ્પા બા તો રોજ જ દડો રમે છે મારી સાથે। ત્યારે દીકરાને આશ્ચર્ય થયું કે જે વડીલ માને બીમાર છે અશક્ત છે એવું સમજીને એમનું જતન કરતા હતા, કદાચ ધ્યાન રાખતા હતા કે આવું જ રખાય, પરંતુ એ જ માં રમે છે, હસે છે, બોલે છે, ફરે છે જાતે, ફક્ત એમની જગ્યા બદલાવા માત્રથી, સોરી, અલાયદા રૂમમાં એકલતા ક્યારેય કોઈ વડીલને સ્વસ્થ ન કરી શકે। પરંતુ 10x10 રૂમ પણ હોય ને, અને એમાં એક ખુરશી ઉપર પણ જો બાને બેસાડીએ અને એમની સાથે વાતો કરીએ તો ગમે એવું બીમાર વ્યક્તિ હોય ને એ પણ ઊભું થઈ જાય। આ તાકાત છે આપણે આપેલા સમયની આપણા વડીલો માટે। આ માધ્યમથી એક નમ્ર વિનંતી કરીશ કે આપણે પણ આપણા જીવનની દોડભાગમાં, પાછા હવે લોકડાઉન ખુલ્યું છે એટલે શરૂ થઈ ગઈ છે, પણ જે 2 મહિના આપણને આદત પડી છે ઘરમાં રહેવાની, આપણા વડીલોને જોવાની, એમની સાથે રમવાની, મહેરબાની કરીને એ આદતને અકબંધ રાખજો। પહેલા સમય મળ્યો હતો અને હવે સમય કાઢજો। મિત્રો સાથે કદાચ 1/2 કલાક વાત નહીં કરીએ ને તો વાંધો નહીં આવે, પણ જો 1/2 કલાક ઘરના વડીલો સાથે વાતો કરીશું ને બહુ મોટો ફરક પડી જશે બધી જ રીતે। વડીલો એક અનુભવનું ભાથું લઈને બેઠેલું એક વર્ગ છે, પણ આપણા સમાજની તાસીર એવી થઈ ગઈ છે કે તમે રિટાયર્ડ થઈ ગયા, હવે તમારે એને ટેકનોલોજી સાથે કોઈ સંબંધ નથી, માટે તમે આ બધું સમજી નહીં શકો અને તમે ઘરે બેસો, જ્યાં સરકારી જગ્યાએ કામ કરતા હશે ત્યાંથી રિટાયર્ડ કરવામાં આવશે। અચાનક કામ કરતો માણસ બીજા દિવસથી જ્યારે થંભી જાય છે એની મનસ્થિતિ શું હોઈ શકે? જ્યાં કામ કરતા હતા ત્યાંથી કહી દીધું તમે હવે ઘરે જાઓ, ઘરમાં પણ એક માહોલ બદલાય છે કે હવે આ તો રોજે ઘરે રહેશે, ચા બનાવો, નાસ્તો બનાવો, લોકોને એક અલગ જ તકલીફ પડવા માંડે છે પોતાના થકી જ। આને બદલવાની તાતી જરૂરિયાત છે। અત્યારે એવું કહેવાય છે કે આયુષ્ય રેખા વધી ગઈ છે, કમ્પેરેટિવલી આયુષ્ય લાંબુ થઈ ગયું છે બધાનું, તો બચપનનો જે ગાળો હોય છે એનાથી ડબલ કદાચ યુવાની હોય છે, પણ યુવાનીથી ડબલ ગાળો વૃદ્ધાવસ્થાનો હોય છે। તો જીવનનો જે ભાગ વધારે મોટો છે એ અવસ્થાને પ્રવૃત્ત રાખવી, સ્વસ્થ રાખવી, સમાજમાં એમના અનુભવો થકી એમની આવડતનો લાભ લેવો અને સમાજને ઓર મજબૂત બનાવવો, આ બધા વિષયો ઉપર વિચાર કરી પોતાની જીવનશૈલીમાં, પોતાની વિચારશૈલીમાં બદલાવ લાવી અને વડીલોને સાચવી લેવાનો આ સમય છે। ઈશ્વરે ખૂબ જ સારું આ એક નિમિત્ત બનાવ્યું કોરોનાને, કે જ્યાં ઘણું બધું ઢંકાયેલું, છુપાયેલું, વણખુલેલું આપણા બધાની સામે આવ્યું, આપણને કંઈક નવી જ અનુભૂતિ થઈ, આપણા જ લોકોથી કેટલા વર્ષોથી આપણે અજાણ હતા એની જાણ થઈ અને એમાં અગત્યનો ફાળો ભજવ્યો છે આપણા વડીલોએ,
दादा दादीनी साथे बैठेला बाळको रमता वार्ता सांभळता किल्लोल करता। रामायण महाभारत सीरियल आवे ने त्यारे ने पात्रोना हिसाबे बाळकोने समझावता अने ए लोकोने खुश जोई ने खुश थता युवानो। एक अलग अने अलौकिक माहौल दरेक घरमां सर्जायो, पण ज्यां फक्त ने फक्त बे ज सीनियर सिटीजन घरमां होय, कोई युवान व्यक्ति नथी, तो एमने आ माहौल थोड़ो टेन्शनवाळो रह्यो। कामवाळा आवीने काम करता था, ए बंद थई गया, तो आ उमरे शारीरिक तकलीफोनी साथे घरना काम करवाना आव्या। शरूमां घणा बधाने अगवड पड़ी हशे, पण घणा वडीलो कहे छे के हवे मजा आवे छे, खबर पड़ी कि अमे आ काम करी शकीए छीए। अमारा मनमां पण घणा बधा लॉक हता, आ लॉकडाउनमां ए लॉक खुली गया। पोतानी क्षमतानो परिचय थयो, पोतानी शारीरिक शक्तिनो परिचय थयो, पोते मानसिक रीते केटला स्वस्थ रही शके छे आवा समयमां એનો પરિચય થયો, જેની સાથે વર્ષોથી કદાચ વાત નહોતી થઈ શકી, અથવા તો બહુ જ નજીક હોવાને કારણે અંતર થઈ ગયું હતું। એ આ ડિસ્ટન્સના કારણે નજીક આવી ગયા। ઘણા બધા અનુભવો છે દરેક વડીલના, જુદા જુદા, દરેક જણ જુદી જુદી રીતે પોતાની સમયને પસાર કરી રહ્યું છે, કોઈ સમયનો સદુપયોગ કરીને કંઈ સારું લખી રહ્યું છે। આ વડીલો આપણી ધરોહર છે, એમની પાસે ઘણું છે શીખવા જેવું, અને એ સમજવાની આપણને સૌને જરૂર છે। એક વડીલ કહે છે, મારી ઉંમર વધી છે, શરીરની મનની નહીં, હું હજુ પણ તમારી સાથે ગિલ્લી દંડા રમી શકું છું, મને રમાડો ને, મને પણ ક્રિકેટ રમવું છે, મારે ફૂટબોલને કિક મારવી છે, અરે તમારી ક્રિકેટની ટીમમાં લઈ લો, અમ્પાયર તો અમ્પાયર, પણ તમારી સાથે જોડાવું છે, તમે કમ્પ્યુટર પર શું જુઓ છો મને પણ બતાવો ને, મારે પણ શીખવું છે। અને આ જે એક નવી શરૂઆત થઈ છે તમારી સાથે જોડાવાની, યુવાનોની સાથે વડીલો જે જોડાયા છે, આ જોડાણ બરકરાર રાખવાની આપણા સૌની નૈતિક અને સંવેદનશીલ ફરજ છે। મેં પહેલાં પણ બે પંક્તિ ટાંકી હતી કે કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કિનજીએ એક સરસ કવિતા લખી હતી કે ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે, ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે, ને બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે। એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે, એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે, ઘરમાં ને છતાંય બેઘર, એ ઓરડો જુદો છે, મહેમાન કોઈ આવે ને વાતો જૂની સુણાવે, પળભર બદલાય, એ ઓરડો જુદો છે। અને અંતમાં બે લીટી એવી છે કે ફાધરના ગયા પછી કવિ લખે છે કે હવે ખર્ચો કરી સજાવ્યો ને ખરીદી લાવ્યા છે ઈશ્વર, એ ઓરડો જુદો છે। આ લોકડાઉને આ તમામે તમામ ઓરડા જે જુદા હતા ને એને ભેગા કરી દીધા છે। અમે તમામ સિનિયર સિટીઝન્સ આ પત્ર થકી આપને કહી રહ્યા છીએ કે જ્યારે હવે
જુદા ઓરડાના એક કર્યા છે, તો જે બીજો અળગાવ છે ને એને પણ એકાકાર કરી દો. અમે બાજુમાં મૂકવાવાળા નથી, તમારી સાથે રહેવાવાળા લોકો છીએ. તમને શું લાગે છે, વડીલોને આ સિવાય શું જોઈએ છે આપણી પાસેથી? મને અત્યારે લાગે છે કે મારી સાથે ઘણા મિત્રો જોડાયેલા છે. હું ચાહીશ કે આ વાતમાં તમારા મનની વાતને પણ આપ કોમેન્ટમાં મૂકતા જાઓ, અને આપણે એ વાતથી પણ સાયુજ્ય સાધીને વાતને આગળ વધારતા જઈએ. કારણ કે વાત જ્યારે વડીલોની આવે છે ને, ત્યારે દિલથી દિલ સુધી પહોંચે એ જરૂરી હોય છે. તો હું ચોક્કસ જ આપ સૌને કહીશ કે આપના મનમાં અત્યારે આવતી વાતોને આપ કમેન્ટમાં મૂકો. જે પણ લાગણી છે, જે પણ સંવેદના છે, એને વહેવા દો. એકવાર વહેતી થશે ને તો સમાજમાં દિલો સુધી પહોંચશે. મને ખૂબ જ ખુશી છે કે કર્મા ફાઉન્ડેશન સહારા ઇનિશિયેટિવની નીચે વડીલો માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે, અને હું સદભાગી છું કે એનો હિસ્સો છું. આપ સૌ પણ અમારા આ સરસ જે સેવા કાર્ય ચાલી રહ્યું છે એમાં જોડાઈ શકો છો. તમારા સજેશન્સ, તમારા અનુભવો, કોઈક પ્રસંગો, એ આપને આ સેશન દરમિયાન આપણને અમારું કર્મા ફાઉન્ડેશનનું ઈમેલ આઈડી પણ આપને અમે મૂકીશું અને આપીશું, એના ઉપર મોકલી શકો છો. વડીલોની વાતને આગળ વધારીએ તો હું એવા વડીલોને ઓળખું છું કે જેઓ અત્યારે કેવી રીતે પોતાનો સમય પસાર કરે છે એવી જાણવાની ઈચ્છા થાય. તો ઘણા લોકો છે જેઓ રસોઈમાં નવી નવી રેસીપી શીખી રહ્યા છે. ઉંમરના 75મા વર્ષના પડાવે પણ તેઓ બિસ્કિટ, કેક અને બેકરી આઈટમ શીખી રહ્યા છે. ઘણા વડીલો ગાય છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બગાડે છે, ઘણા શીખે છે, ઘણા વાંચે છે, ઘણા લખે છે, ઘણા દોરે છે, ઘણા એકબીજાની સાથે રોજ જે વાતો કરે છે. જે જોઈન્ટમાં છે એ લોકો બાળકો સાથે બાળક થઈ જાય છે અને યુવાનો સાથે યુવાન. બહુ વાલકુડા હોય છે વડીલો. એમની વાતોને સાંભળીએ ને ત્યારે એમ થાય કે અનુભવનો આખો સાગર ઉમટે છે. એક પુસ્તક વાંચો તો એ પુસ્તક એ વિષયનું જ્ઞાન આપશે, પણ એક વડીલને વાંચશો ને તો એના જીવનમાં બનેલી ઘટમાળના, સંઘર્ષોના અને સંજોગોના કારણે જુદા જુદા વિષયોનું જ્ઞાન આપશે. જ્યાં પણ પૂછો ત્યાં એમનો આગવો અનુભવ અને આગવી સમજ. તો ત્યારે ચોક્કસ એવું લાગે કે પુસ્તકો વાંચવા જોઈએ, એ આપણા સારા મિત્ર છે, અને વડીલો વાંચવા જોઈએ, એ આપણા શ્રેષ્ઠ મિત્ર છે. ગણપતિ દાદાએ પણ કહ્યું હતું, જ્યારે શંકર ભગવાને પ્રથમ પૂજ્ય આરાધ્ય દેવ કોને બનાવવા એના માટે જ્યારે એક પ્રતિસ્પર્ધા રાખી, તો કે આ સંસારની જે 3 વાર પરિક્રમા કરીને આવશે એ પ્રથમ પૂજ્ય આરાધ્ય દેવ બનશે. ત્યારે કાર્તિકેય ઉપડી ગયા આખા સંસારની, આખા વિશ્વની, પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે. અને ગણેશજી બિચારા નાના, અને એમને થયું કે બધા દેવો જતા રહ્યા છે તો જવાબદારીઓ કોણ સંભાળશે. તો જવાબદારી નિભાવવા માટે અને પોતાના માતા પિતાને પોતાની જ દુનિયા ગણીને, પોતાનો સંસાર ગણીને, આખું વિશ્વ ગણીને 3 વાર એમની પ્રદક્ષિણા કરી અને પ્રતિસ્પર્ધામાં વિજયી થયા. અને આજે આપણે સૌ આપણા શુભ કાર્યોમાં ગણપતિજીને પ્રથમ પૂજ્ય આરાધ્ય દેવ તરીકે વંદન કરીએ છીએ. એ ગણેશજીએ આપણને શીખવ્યું છે કે મા બાપ એ બાળક માટે આખું વિશ્વ છે.
जो एनी प्रदक्षिणा करवा मात्र थी तमने समग्र सृष्टिनी प्रदक्षिणा कर्यानुं फल प्राप्त थतुं होय। अने आटली समझण आपणामां छे ज्यां आपणे कोईपण शुभ कार्यमां गणेशने याद करीए छीए तो गणेशजीए आपेलो सुंदर संदेश आपणे केवी रीते भूली गया छे। જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે કહેતા હતા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, શું એ શબ્દો માત્ર છે? આજના વડીલો આ પત્ર દ્વારા આપણને એ જ કહે છે કે આદિકાળથી માતા પિતાના મહત્વને ઈશ્વર સમાન ગણાવ્યું છે। અને આજે આપ જુઓ ઘરમાં બેઠેલા મા બાપ સામે નજર નાખવાની જેની પાસે સમય નથી એ ઘરેથી નીકળીને મંદિરમાં જાય છે, ઘંટ વગાડે છે, ભગવાન પાસે હાથ જોડીને ઊભા રહે છે અને પથ્થરમાં બિરાજેલા દેવને વંદન કરે છે, પ્રાર્થના કરે છે, આજીજી કરે છે, માંગે છે। ત્યારે તમારા ઘરના સોફા ઉપર બેઠેલા અમને ચોક્કસ એવું લાગે છે કે ઈશ્વર તે અમને તો બનાવ્યા પણ તારી જગ્યા તે અનોખી જ રાખી, અમે તો કહેવા માટે દેવ રહ્યા, અમારા સંતાનો તારા સુધી તો આવે છે, બસ અમારા ઉપર એક નજર નાખીને આવે ને તો અમને વધારે ખુશી થાય। પણ હશે, એ સંતાનો છે મારા, એને જે જોઈએ છે આપજે, એને હંમેશા સુખ રાખજે। એક મા બાપ તરીકે આથી વિશેષ અમે કશું જ નથી માગતા, અમારા બાળકોની ખુશીમાં જ અમારી ખુશી છે। વડીલોની વાતો અવનવી છે, જુદી જુદી છે, ક્યાંક રડાવે એવી છે, ક્યાંક હસાવે છે। ઘણા વડીલો એવું કહે છે કે નાના બાળકની જેમ કૂદકા મારવામાં અમને મજા આવે છે, બચપન યાદ આવે છે, ક્યાંક જૂનું ગીત જો સાંભળવામાં આવે યુવાની વખતનું તો અમે યુવાન થઈ જઈએ છીએ। પણ અમારા જ ઘરમાં આ કલર તમને શોભે નહીં, પહેરાય નહીં, આ ડ્રેસ ના પહેરાય, આ તમને સારું નથી લાગતું, અમારે પણ લાલ કલરના કપડાં પહેરવા છે, અમને પણ હેટ પહેરીને બહાર નીકળવું છે। આજની આધુનિક જમાનાના સિનિયર સિટીઝન આંટી જે 60+ હોય એને પણ અવનવી ફેશન કરવી છે, પણ આપણું સામાજિક માળખું લોકો શું કહેશે? રોકી દઈએ છીએ। વડીલોએ આખી જિંદગી પોતાની જવાબદારી નિભાવી છે, પોતાના બાળકો માટે જોઈતું બધું જ કર્યું છે, એમને આપ્યું છે, અને હવે એ લોકો માંગે છે પોતાની સ્વતંત્રતા। જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે અને જિંદગીના કેટલા વર્ષો બાકી રહ્યા છે એની ખબર નથી, 100 વર્ષનું દરેકને થવું છે પણ દરેક થઈ શકતા નથી। તો માટે ક્યાંક વડીલોને એવું લાગે છે કે હવે જિંદગીનો જે આયામ અમારી પાસે આવ્યો છે એને અમારી મરજીથી જીવવા દો, અમારી ખુશીઓમાં તમે પણ ખુશ થાઓ જેમ તમારી ખુશીઓમાં અમે ખુશ થઈએ છીએ, અમે જો તમારી સાથે મ્યુઝિકલ ઇવેન્ટ માણી શકતા હોઈએ કે તમે ઘરની અંદર ટીવીમાં જે જોતા હોય જોઈ શકતા હોઈએ, તો ક્યારેક અમે ભક્તિ સંગીત માણતા હોઈએ તો તમે પણ એમાં આનંદ લેતા થાઓ ને, અમારો સાથ આપો ને। મનુષ્ય જીવનની અંદર આપણે માણસ બનાવ્યા છે ભગવાને, ત્યારે માણસ થઈને માણસનો સાથ આપીએ, માણસની સાથે રહીએ, આપણા વડીલોને સાચવીએ, એમના મનની વાતોને સમજીએ, એમને આશ્વસ્ત કરીએ। જે મા બાપ આપણે નાના હતા ત્યારે કે ચિંતા ના કર અમે બેઠા છીએ, આજે ધ્રુજતા હાથે જ્યારે લાકડી પકડતો પિતા ડોલી જાય ને ત્યારે બસ એટલું કહીએ કે ગભરાશો નહીં, અમે છીએ તમારી સાથે।
અત્યારે વડીલને લાગે કે અમારું જીવન ધન્ય થઈ ગયું. કારણ કે જ્યારે કોઈ નથી હોતું ને, એ અભાવ વડીલના સ્વભાવ પર બહુ જ પ્રભાવ આપે છે. અને પછી સમાજમાં એવું કહેવાય છે કે આ તો 60ના થયા ને બુદ્ધિ નાસી ગઈ છે. એકચ્યુઅલી એવું થતું નથી હોતું, આપણે જ જવાબદાર હોઈએ છીએ. જેવી રીતે આજના યુવાનો વડીલોને ઇગ્નોર કરતા શીખ્યા છે, એમાં વડીલોનો જ વાંક છે. કારણ કે એમણે ક્યારેય પોતાનું મહત્વ સમજાવ્યું જ નથી. અને એવી જ રીતે તમારા ઘરનું વડીલ જો દુઃખી છે, રડે છે, તો એમાં 100-100% આપણો જ વાંક છે કે ક્યાંક એમની વેદનાને આપણે સમજ્યા નથી, આપણી ફરજને આપણે સુપેરે પૂરી પાડી શક્યા નથી. દરેક પેઢીએ માણસ બંને બાજુ વહેંચાયું છે, પોતાના માતા પિતા પાસે અને પોતાના બાળકો પાસે. તો આજનું જે નેક્સ્ટ જનરેશન છે, એ સિનિયર સિટીઝન માટે કંઈ કરે છે તો એમાં કશું જ ખોટું નથી. મા બાપે તમારા માટે કર્યું છે, તમે એમના માટે કરો છો, સાથે સાથે તમે તમારા બાળકો માટે પણ કરશો, અને સેમ વે પણ બેઉ બાજુ સાચવશે. કારણ કે આ ભારતની સંસ્કૃતિ છે, આપણે ભારતમાં રહીએ છીએ. આજે દાદા દાદી આજના સમયમાં પણ પૌત્ર અને પૌત્રીઓ માટે ખૂબ જ લાડકા એવા વ્યક્તિ છે કુટુંબના, કે જ્યાં એમને ખબર છે કે આ એક ખોળો છે જ્યાં અમને ખૂબ જ મોજ મસ્તી મળશે. મમ્મી પપ્પા તો કદાચ લડશે, પણ બા દાદા તો પ્યાર જ કરશે. વેકેશન પડે ને દરેકને નાના નાનીનું ઘર યાદ આવે, કારણ કે ત્યાં પણ તો લાડ જોઈએ છે. તો શું લાડ ફક્ત બાળકોને જોઈએ? વહાલ અને સ્પર્શ ખાલી યુવાનોને જોઈએ? શું કરચલી પડી ગયેલા હાથને હાથમાં લઈને પંપાળી ન શકાય? એમના ચહેરા પર પડેલી કરચલીઓને સમય આપી અને એમના એવોર્ડ તરીકે એક સન્માનીય દ્રષ્ટિએ જોઈ ન શકાય? કરી શકાય, ચોક્કસ જ કરી શકાય. કહેવાય છે ને કે સુંદરતા આંખોમાં વસે છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આજે કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવના આ એક આપણા લાઈવ સેશન થકી એક નમ્ર પ્રયાસ કર્યો છે મેં, કે વડીલોના જીવનની અણસ્પર્શીલી વાતો અને જે ખૂબ જ સહજ છે, જે આપણે કરી શકીએ છીએ, એવી વાતો આપ સમક્ષ મૂકી. બીજું બધું તો આપણે કરીએ જ છીએ, સામાજિક સંસ્થાઓ કરે છે, પણ જે લોકો સંસ્થામાં નથી પણ કુટુંબોમાં છે અને ત્યાં પણ ઇગ્નોરન્સ ફીલ કરે છે, જાણે અજાણે આપણાથી આપણા જ વડીલો કોરાણે મુકાઈ જાય છે. માણસ જીવે છે ને ત્યાં સુધી એ જીવંત હોય છે. બસ એમને આજીવન મસ્તીથી જીવતા રાખીએ, આપણી ખુશીઓ એમની સાથે વહેંચીએ અને એમની મુશ્કેલીઓને હલ કરવાની કોશિશ કરીએ. કારણ કે તમારા માતા પિતા, તમારા દાદા દાદી, તમારા નાના નાની કે તમારી આજુબાજુમાં વસતા વડીલો શારીરિક રીતે આપણા કરતાં ચોક્કસ જ થોડા કમજોર છે, પણ એમને માનસિક રીતે કમજોર ના થવા દઈએ. એ જ આપણા સ્વસ્થ સમાજનું બહુ જ મોટું ઉદાહરણ છે. આપણી આ કોશિશ આવનારા સમયના વરિષ્ઠ નાગરિકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહ આપે, એમના સ્વાસ્થ્યને ઓર સ્વસ્થ કરવાની શક્તિ આપીએ, એમને સાથ આપીએ અને આપણો થોડોક આપણા કામોમાંથી ચોરેલો સમય એમને આપીએ.
આ સાથે મારી વાતને હું અહીંયા પૂરી કરીશ અને આપ સૌને જાણકારી ખાતર કે કર્મા ફાઉન્ડેશનના કોઈપણ ઇનિશિયેટિવમાં આપ સેવા કાર્યમાં વોલેન્ટિયર તરીકે જોડાવા ઈચ્છતા હો તો ચોક્કસ જ અમારા કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપર આપને બધી જ માહિતી મળશે. ત્યાં મેઇલ કરો, કોન્ટેક્ટ કરો અને જે ડિફરન્ટ ઇનિશિયેટિવ્સ કર્મા ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યા છે, જેમાં રાઇટ ટુ ક્લીનલીનેસ, કે જે સબરમતી જેલની મહિલા કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા સેનિટરી પેડ તેમને ત્યાં મશીન આપવામાં આવ્યા છે કર્મા ફાઉન્ડેશન દ્વારા, અને એ પેડનું નજીવા દરે અને જ્યાં જરૂર હોય ત્યાં ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે. પ્રયાસ અને જીવનસૃષ્ટિના ટાઇટલની છે, ગરીબી રેખા નીચે જીવતા તેમજ ગરીબો માટે કોઈ ભૂખ્યું ન રહે, એમની જરૂરિયાતોની વસ્તુઓ વગર ન રહે તેવી ખૂબ જ સુંદર કોશિશ કરવામાં આવે છે. અગેન્સ્ટ ડિપ્રેશનના નેજાની છે, ડિપ્રેશનથી પીડાતા લોકો અને એમને તકલીફમાંથી બહાર લાવવાના વર્કશોપ્સ એન્ડ ટોક શોઝ કરવામાં આવે છે. સાયન્સ ક્લબમાં વિજ્ઞાન સાથેનો આપણો નાતો, આપણી દોસ્તી વધે એ રીતના પ્રોગ્રામ કરવામાં આવે છે. પીઆઈ ક્લબ જે ટીનેજર્સ માટેના જે પ્રોબ્લેમ્સ છે કે એમની મૂંઝવણો છે એના ઉપર ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે. રિહેબ જે છે એ આપણા સમાજમાંથી જે નશાનું દૂષણ છે એને દૂર કરવાની કોશિશ કરી રહ્યું છે. ગુજરાતી બુક ક્લબ ગુજરાતી સાહિત્યનો વ્યાપ વધે, લોકો વાંચતા થાય, સાહિત્ય રસિક થાય અને ગુજરાતી ભાષાને એક ઓર ઊંચા મુકામે લઈ જવાય એવા સુંદર કાર્યો કરી રહ્યું છે. અમદાવાદ બુક ક્લબ જે ઉગતા કલાકારોને મંચ આપે છે, વાચક આપે છે, એ લેખકોની સાથે આપણો વાર્તાલાપ કરાવે છે અને ઉગતા કલાકારોના દ્વારા લખાયેલા પુસ્તકોને માણવાની મજા આપે છે. અને સહારા ઇનિશિયેટિવ દ્વારા સમાજનો સૌથી મોટો વર્ગ જે સિનિયર સિટીઝનનો છે, એમની જીવન જરૂરિયાતની જે પણ રિક્વાયરમેન્ટ્સ છે સંસ્થાઓમાં એ જાણીને, અને જે દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, બહેરામૂંગા બાળકો, અંડર પ્રિવિલેજ બાળકો, મંદબુદ્ધિના બાળકો, એ તમામ બાળકોની જે રિક્વાયરમેન્ટ્સ હોય છે એને પૂરી કરવા માટે કાર્ય કરી રહ્યું છે સમાજની મદદથી. અને છેલ્લા એક વર્ષથી આ બંને વર્ગ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાનું કાર્ય કરી રહ્યું છે. અત્યારે લોકડાઉનનો સમય છે, મહામારીનો સમય છે, ક્યાંય પ્રત્યક્ષ જઈ નથી શકાતું અને માટે જ આ માધ્યમ દ્વારા સિનિયર સિટીઝનની વાતો, એમની વ્યથા, એમની કથા આપ સુધી પહોંચાડવાનો અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. જૂન મહિનામાં પણ અમારું એક સેશન આવશે સિનિયર સિટીઝન માટે, જેમાં અમે લાવી રહ્યા છીએ કે જે વૃદ્ધાશ્રમમાં વડીલો રહે છે કે જે સોસાયટીમાં જે આજે આપણે મુદ્દો ઉપાડ્યો છે એ મુદ્દા ઉપર સર્વે કરી અને એના સમાધાન, જો કોઈ તકલીફો છે તો એનું સોલ્યુશન શું હોઈ શકે અને જો કંઈક અલગ અને અનોખી પ્રવૃત્તિઓ છે તો એને સમાજની માહિતી પહોંચાડી શકીએ, જાણકારી આપી શકીએ કે વડીલો આટલું આટલું કરી રહ્યા છે, એ બાબતનું એક આખું સેશન અમે જૂન મહિનામાં કરવા જઈ રહ્યા છીએ. આપ કર્મા ફાઉન્ડેશનનું પેજ જોતા રહેજો એટલે આપને એની માહિતી વિસ્તૃત પ્રમાણમાં મળતી રહેશે. સાથે સાથે જૂન મહિનામાં બાળકો માટે જે કામ થઈ રહ્યું છે દિવ્યાંગ બાળકો માટેની, તો એમની સંસ્થાઓમાંથી પણ સર્વે કરી અને એમને મદદરૂપ થઈ શકાય અને એમને એન્ટરટેઇન કરી શકાય એ રીતનો એક ઇવેન્ટ અમે લઈને આવી રહ્યા છે કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપર, તો ચોક્કસ એમાં પણ જોડાજો. અને આ તમામ બંને જે અમારી કાર્ય કરવા માટેના જે માધ્યમ છે, બાળકો અને વડીલો, તમારી સરાઉન્ડિંગ કોઈની કોઈ તકલીફ હોય, કોઈ સમસ્યા હોય કે કોઈ સરસ એક્ટિવિટી કરતું હોય તો એની જાણ પણ અમને અમારા ઈમેલ આઈડી ઉપર આપ મોકલી આપશો તો અમને બહુ જ ખુશી થશે અને એ વાતને પણ અમે અમારા આવનારા સેશનમાં સમાવિષ્ટ કરીશું. આપ સૌ મારી સાથે જોડાયેલા રહ્યા, મને ખૂબ ધ્યાનથી સાંભળી અને મેં અહીંયા કમેન્ટ્સમાં જોયું છે કે જયેશ મોરીજી, વાહબેન, થેન્ક યુ સો મચ જયેશભાઈ, સુધીર મોદી સર, અચ્છા નૈના આંટી થેન્ક યુ સો મચ, ઉષાબેન થેન્ક યુ સો મચ, સ્નેહલ સર, વાવ થેન્ક યુ સો મચ સર, મિતાલી મહેતા દવે,
थैंक यू अमारी साथे जोड़ायेला रहा निशा चंद्रा आंटी, खूब खूब आभार आपनो। आई होप के आपने सौने आ सेशननी अंदर जे वात थई वडीलोने स्पर्शवानी ए गमी हशे अने आवनारा सेशनमां एमनी व्यथा एमनी मुश्केली अने एना सॉल्यूशन्सनी साथे अमे हाजर थईशुं अने एमनी तकलीफोने दूर करवानी आ माध्यम द्वारा थई शके એ રીતે દૂર કરવાની કોશિશ કરીશું। તો થેન્ક યુ સો મચ આપે મને સાંભળી અને મારી સાથે રહ્યા। થેન્ક યુ।